કે એમાંથી પાંચ માંથી એક પ્રશ્નો અને પચીસ ગુણ રહેશે આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો મૂળભૂત ચોપડો છે બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ઉપાડ ખાતે ઉધાર થાય છે મિલકત ખરીદતા થયેલ ખર્ચ મિલકત ખાતે ઉધાર થાય છે આમ નોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા સમાન થાય છે નમૂના તરીકે માલ જાય તો જાહેરાત ખર્ચ ખાતે ઉધારાય છે ગ્રાહક પાસેથી મળેલ ચેક બેંક ખાતે ઉધાર થાય છે માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે મૂડી વધે મિલકત વધે માલની ઉધાર ખરીદી થાય ત્યારે મિલકત વધે દેવું વધે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે સર સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવે છે પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરના સોલ્યુશન જોવે છે બરાબર તો આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને અત્યારે તમે ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળી જવાની છે ઇકોનોમિક્સ સવાણી સર દ્વારા વિડીયો ગુજરાતી કૌશિક સર દ્વારા સ્વાધ્યાયની પીડીએફ મટિરિયલ પરીક્ષાના અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશોલા પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનું પેડ કોર્સમાં તમને જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણને વિડિયો તો એકમ કસોટીના પેપર અહીંથી મળી જશે તમને ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ હા ખાલી પ્રશ્ન બેંક જ મળશે હોય ભાઈ સોલ્યુશન તો અહીંયા છે ચલો મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે મિલકત ઘટે મૂડી ઘટે મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે મિલકત વધે મૂડી વધે નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે મિલકત ઘટે મૂડી ઘટે ત્યાર પછી પાકા સરવૈયાના મુખ્ય કેટલા અંગો હોય છે બે ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય છે મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે માલની રોકડ ખરીદીની રોધ રોકડ મેળમાં થાય છે ત્યાર પછી વિભાગ બી ની અંદર મિત્રો તમને બાર સવાલ પૂછવામાં આવ્યો છે આમ નોંધ એટલે શું વટાવના પ્રકારો બરાબર એ બધાનો જવાબ આપડે આપીએ

અન્ય રીતે માલની જાવકના ત્રણ ઉદાહરણ આપો અંગત વપરાશ માટે લીધેલ માલ જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ ધર્માદામાં આપેલ માલ ત્યાર પછી ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડના મુખ્ય પ્રકારો જણાવો તો બે રોકડ લેવડ દેવડ અને રોકડ સિલક સિવાયની લેવડ દેવડ ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદારની ઘાલ ખાદની રકમ કોના ખાતે જમા થાય છે તો ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદારની ખાલ ખાતની પરત રકમ ખાલ ખાતના પરત ખાતે જમા થાય છે પેટા નોંધો એટલે શું એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ એના પ્રકાર કેટલા ચાર ફાયદા નોંધ લખવામાં સરળતા ચોપડાનું કચ ઝડપી ખતવણી સમય અને શક્તિ વધે કાર્યક્ષમતામાં વધારો આંતરિક અંકુશ માહિતી મેળવવામાં સરળતા ઓડિટ કાર્ય હિસાબી સરળતા ખરીદ નોંધના મુખ્ય બે પ્રકાર જણાવો સાદી ખરીદ નોંધ ખાનાવાળી ખરીદ નોંધ માલ અંગેની પેટા નોંધના પ્રકાર જણાવો ચાર ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ ખાનાવાળી ખરીદ નોંધના પ્રકાર જણાવો બે માલના પ્રકાર પ્રમાણે ખાનાવાળી ખરીદ નાન્ય માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ બરાબર ત્યાર પછી મિત્રો જે સી વિભાગ હતા એમના પ્રશ્નો છે અહીંયા આપેલા છે ક્લિયર તો એમાંથી તમને બે પ્રશ્ન કોઈ પણ પૂછવામાં આવશે ત્યાર પછી વિભાગ ડી છે બરાબર એમાંથી કોઈ પણ એક ચાર પ્રશ્ન પૂછવામાં ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન એક્ઝામ પેપરમાં તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અને બધાને જો આ બે નું પેપર છે ઓગસ્ટ નું બરાબર જેવું બે હાજર ચોવીસ ઓગસ્ટ નું પેપર આવશે એટલે તરત જ આપણે સોલ્યુશન મૂકી દઈશું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને બધાને બેસ્ટ ઓફ લક પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થયું શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત